टीवाईबीएससी यूनिट सिमेट्री ऑफ मॉलिक्यूल्स लेक्चर नंबर 8। गया लेक्चर में आपने पॉइंट ग्रुप एटले के बिंदु समूह विषे शीख्या हता अने अमुक तत्व अणुओना बिंदु समूह पण जोया हता। आजना लेक्चर में आपणे जोईशुं सममिति विधिनो गुणाकार एटले के एमां शुं होय तो कोई अणु होय एना उपर कोई सममिति क्रियाविधि करता मळती जे रचना उपर बीजी विधि करवामां आवे तो तेने सममिति विधिओना गुणाकार तरीके ओळखाय छे। ए गुणाकार एटले शुं थशे? बे सममिति विधिओनुं जोडाण। आ विधि शुं करशे? जमणेथी डाबी तरफ थाय छे एटले के विधि ए गुण्या विधि बी। एटले के अणु ઉપર પ્રથમ બી વિધિ બી સમિતિ વિધિ કર્યા બાદ બીજી સમિતિ વિધિ એ કરવામાં આવે છે, અર્થાત શું કહેવાય છે કે બીજી કરવામાં આવતી વિધિને પ્રથમ અને પ્રથમ કરવામાં આવતી વિધિને બીજી એટલે કે પાછળ લખવામાં આવે છે। એટલે બીજી વિધિ ગુણ્યા પ્રથમ વિધિ થશે, એટલે કે વિધિ એ અને વિધિ બી લીધી તો પ્રથમ વિધિ શું થશે? વિધિ બી, અને બીજી વિધિ શું થશે? વિધિ એ। જો એ ક્રોસ બીમાં પ્રથમ એ અને પછી બી વિધિ કરો તો ના ચાલે। ઘણી વખત આવું કરતા શું મળે છે? જવાબ સાચો આવે છે, કારણ કે વિધિઓના ગુણાકારમાં ક્રમ અગત્યનો હોતો નથી, એટલે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ થતું હોય છે। આપણે હવે જોઈએ, 4 × 3 લખીએ તોય 12 થાય, 3 × 4 લખીએ તોય 12 થાય, પણ અહીં એ ક્રોસ બીમાં પ્રથમ એ અને પછી બી વિધિ કરતા જવાબ સાચો આવે, પરંતુ ગુણાકાર કરવાની પદ્ધતિ તો ખોટી જ કહેવાય। હવે આગળ જોઈએ ગ્રુપ થિયરી એટલે કે સમૂહ સિદ્ધાંતના નિયમો। તો એમાં કુલ કેટલા નિયમો છે? 4, કે સમિતિ વિધિઓના જે ગુણાકાર છે એમાં કોષ્ટકની રચના માટે સમૂહે 4 નિયમોનું પાલન કરવું પડે છે। જો કોઈ અણુ તેની સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ ઈ એ બી સી વગેરે હોય તો 4 નિયમો હોવા જોઈએ। તો એ નિયમો કયા છે? ગુણકનો નિયમ, તદેવનો નિયમ, વ્યસ્તનો નિયમ અને સગુણનનો નિયમ। હવે આગળ જોઈએ, એક ઉદાહરણ લઈ લઈએ। C3V બિંદુ સમૂહ માટે આ 4 નિયમો છે, એની ચકાસણી અને ગુણાકારના કોષ્ટકની રચના કરો। તો એ રચના કેવી હોય છે? જુઓ, 4 સમૂહ લઈ લીધેલા છે, NH3 લીધો છે, બરાબર? તો NH3 છે તો એમાં સિગ્મા VA થશે, એ હશે H જોડે તો સિગ્મા VA થશે, પછી B હશે તો શું થશે? સિગ્મા VB થશે, અને C હશે તો શું થશે? સિગ્મા VC થશે। એના માટેના જો સમમિતિ તત્વો જોઈ લો તો એ સમમિતિ તત્વો ઈ હશે, તો અલગ અને આયોગ્ય વિધિ પણ શું હશે? ઈ હશે। પછી શું છે? C3 હશે તો C3 1 હોય છે, પછી C3+ હોય છે, પછી C3 2 હોય તો C3-1। -1 વાળું તો આપણે જોયું હતું, જો એને ઘડિયાળના દિશાની વિરુદ્ધ દિશામાં કરીએ તો C3 1 થાય છે, પરંતુ શું હોય છે કે ઘડિયાળની જે કાંટાની દિશામાં કરીએ તો શું થાય છે? માઇનસ થાય છે। એ તો આપણે શું કર્યું હતું? જોયું જ હતું। અને પછી σVA અને તો એનું σVA મળશે, σVB તો શું મળે છે? σVB, અને σVC તો σVC। એટલે આમાં જો એ બી સી છે એના એ બી અને સી લખાય। હવે σVC શાના માટેનો છે? આપણે ઉદ્વાર્ષિત તલ લીધું હતું, વર્ટિકલ સિમેન્ટ્રી પ્લાન, તો એના માટે શું લીધું હતું? σVC। એટલે જે σVC સિમ્બોલ છે ઉદ્વાર્ષિત તલ માટેનો છે, અને ઉદ્વાર્ષિત તલમાં શું હતું કે જો આર્ષિત તલ મુખ્ય ભ્રમણ અક્ષ CN ને સમાવતો હોય તો તેવા આર્ષિતલને શું કહેવામાં આવે છે? ઉદ્મ આર્ષિતલ, અને એને શું કરવામાં આવે છે? σVA વડે દર્શાવવામાં આવે છે। આ અણુનો શનો છે? NH3નો છે। જો NH3માં N અને કોઈ H પરમાણુમાંથી પસાર થતો આર્ષિતલ મુખ્ય ભ્રમણકક્ષામાં શું થશે? C3 થશે, તો એને સમાવતા હોવાથી σVA બને છે। અને NH3માં શું હોય છે? આવા 3 σVA હોય છે, પરંતુ જે H છે એ 3 છે, એટલે માટે એને શું કરેલા છે? અલગ અલગ દર્શાવેલા છે, A, B અને C। હવે આગળ જોઈએ, પહેલો છે નિયમ, ગુણકનો નિયમ। તો એમાં શું થાય છે કે જો કોઈપણ સમૂહના 2 સભ્યોનો ગુણાકાર તે જ સમૂહના અન્ય સભ્ય બરાબર થાય છે, એટલે કે A × B ઇઝ ઇક્વલ ટુ સી હોય, તો જે સી હશે એ પણ શું થશે? એ સમૂહનું સભ્ય હોવું જોઈએ। હવે દાખલા તરીકે આપણે શું લઈ લીધેલું છે? C3+ × σVA ગુણાકાર જોઈએ, તો પહેલાં જો NH3 લઈ લીધું છે, HA, HB અને HC, હવે શું કર્યું છે? σVA કર્યું છે, તો σVA કર્યું તો જો HAનું સ્થાન તો શું છે? એના એ જ રહ્યું, પરંતુ જે HC અને HBનું સ્થાન હતું એ શું થઈ ગયું? બદલાઈ ગયું, HC અને HBનું સ્થાન બદલાઈ ગયું।
હવે પછી શું કર્યું છે, સી થ્રી પ્લસ કર્યા છે, ત્યારે શું થશે, જ્યાં એચ અહીંયા તરીકે આવી ગયા, અહીંયા આવી ગયા એચ, પછી એચ સી અહીંયા તરીકે ગયા, અહીંયા ગયા, તો એચ સી અને આ શું થઈ ગયું, એચ બી, બરાબર. તો આ કઈ પદ્ધતિ થઈ, સિગ્મા વીબી થઈ. પરંતુ આમાં જે મળે છે, શું મળે છે, સિગ્મા વીસી થાય છે, એટલે કે સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વીએ કરીએ તો છેલ્લે મળે છે શું, સિગ્મા વીસી. અને સિગ્મા વીસી શું થાય છે કે સમૂહનું એક સભ્ય છે, તેથી ગુણકના નિયમનું પાલન થાય છે. વીસી કઈ રીતે, જો અહીંયા જે હતા એચ સી એ ક્યાં છે, અહીંયા એચ સી છે, બધા સ્થાન બદલાઈ ગયા. જો એચ બી ક્યાં ગયા, ઉપર ગયા, અને એચ એ ક્યાં ગયા, નીચે આવ્યા. પરંતુ આ સિગ્મા વીસી જો અહીંયા જ એચ સી હતા તો શું રહ્યું, એચ સી અહીંયા રહ્યા, તો આ થશે શું થશે, સિગ્મા એચ સી થશે. માટે અહીંયા ગુણકના નિયમનું પાલન થાય છે. હવે બીજું શું છે કે સિગ્મા વી એ ઇન્ટુ સી થ્રી પ્લસ, પહેલાંમાં શું હતું, સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ, અને હવે આમાં શું છે કે સિગ્મા વી એ ઇન્ટુ સી થ્રી પ્લસ. તો શું થાય છે જુઓ, આમાં કર્યું તો શું થાય છે જુઓ, એચ એ એચ બી અને એચ સી, સી થ્રી પ્લસ કરીશો તો શું થશે, આ એચ એ ક્યાં ગયા, એચ એ અહીંયા હતા, અહીં આવી જશે. તો એચ એ એચ બી એચ સી, સી થ્રી પ્લસ કર્યું એટલે શું થશે, એનું રોટેશન થશે. પછી એમાંથી સિગ્મા વી એ થાય છે, બરાબર. હવે સિગ્મા વી એ થાય તો અહીંયા શું થશે જુઓ, એચ બી એચ એ અને એચ સી, એચ સીનું સ્થાન તો શું રહ્યું, એના એ, પણ સિગ્મા વી એ કર્યું એટલે એચ એ અને એચ બીનું સ્થાન શું થઈ ગયું, બદલાઈ ગયું, એચ બી અને એચ એ. તો અહીંયા સિગ્મા વી એ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, સી થ્રી પ્લસ બરાબર સિગ્મા વી બી. કારણ કે જો અહીંયા એચ બી છે તો અહીંયા શું રહ્યું, એચ બી. આગળનામાં શું હતું, સીનું સ્થાન નહોતું બદલાયું એટલે શું મળ્યા હતા, સિગ્મા વી સી મળ્યા હતા. અહીંયા શું થાય છે, એચ બીનું સ્થાન નથી બદલાતું, માટે શું થાય છે, સિગ્મા વી બી મળે છે. પરંતુ જો સી થ્રી પ્લસ સિગ્મા વી એ નોટ ઇક્વલ ટુ સિગ્મા વી એ ઇન્ટુ સી થ્રી પ્લસ, કારણ કે આમાં જે સિગ્મા વી સીમાં હતા તે શું હતું, એચ એ અને એચ સી હતા. પરંતુ અમે સિગ્મા વી એ ઇન્ટુ સી થ્રી પ્લસ કરીએ ત્યારે શું મળે છે, એચ બી અને એચ એ. એટલે જો ગુણાકારનો નિયમ હોય છે, એમાં શું, 4 × 3 ઇઝ ઇક્વલ ટુ 12 અને 3 × 4 ઇઝ ઇક્વલ ટુ 12 થાય છે. પણ સમમિતિ વિધિઓમાં રોટેશન કરવાનું છે એટલે ગુણાકારના શું બદલાઈ દેવામાં આવે તો એ જવાબ સાચો પડતો નથી. હા, અમુક વખતે સાચો પડી જાય, પરંતુ સાચો પડતો નથી. આમાં જો સિગ્મા થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ નોટ ઇક્વલ ટુ સિગ્મા વી એ ઇન્ટુ શું થયા, સી થ્રી પ્લસ. અહીં શું થાય છે કે ગુણાકાર કોમ્યુટ થતો નથી, એટલે કે ગુણાકાર સરખો મળતો નથી. અહીં ગુણાકાર માટે ક્રમ અગત્યનો થયો, તેથી આ સમૂહ આબેલિયન સમૂહ નથી. તમારો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આબેલિયન સમૂહ શું છે, ટૂંકનો જ લખો કે તારવો, તો આ થિયરી લખી શકાય. હવે બીજો તદેવનો નિયમ જોઈએ. તો સમૂહમાં એક સભ્ય એટલે કે ઈ એવું હોય કે જેનો ગુણાકાર અન્ય સભ્ય સાથે કરતાં તે જ સભ્ય મળે, એટલે કે ઈ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ મળશે, ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ શું મળે છે, ઈ મળે છે. તો હવે જોઈએ ક્યાં શું લીધું છે, એક સી થ્રી માઇનસ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, સી થ્રી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ સી થ્રી માઇનસ અહીંયા લીધેલું છે. જો એન એચ એ એચ બી અને એચ સી ઈ કરીશું તો શું થશે, ઈ એટલે તદેવ વિધેય, એટલે એનું એ જ મળે, એચ એ એચ બી અને એચ સી. અને સી થ્રી માઇનસ કરીશું એટલે શું થશે, આ રીતે એનું ભ્રમણ થશે, એટલે એચ સી થ્રી માઇનસ કર્યું એટલે શું થાય છે, ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. એટલે જે એચ એ અહીંયા હતા એ ક્યાં આવી ગયા, અહીંયા આવી ગયા. એચ એ એચ સી અહીંયા હતા તો ક્યાં આવી જાય, અહીંયા. તો એચ સી અને એચ બી બરાબર. ઈ જ હવે બીજું શું કરવાનું છે, ઈ ઇન્ટુ સી થ્રી માઇનસ. તો જો જેમ એચ એ એચ બી અને એચ સી છે એનું સી થ્રી માઇનસ કરીશું તો આમ થશે, બરાબર. તો એચ એ ક્યાં ગયા, જે અહીંયા હતા એ નીચે આવી ગયા, એચ એ એચ સી અને એચ બી મળ્યા. અને ઈ કરીશું એટલે શું મળશે, એનું એચ બી એચ એ અને એચ સી, જે આ હતું એનું એ શું થશે, ઈ તદેવ વિધેય. એટલે શું કહે છે કે સી થ્રી માઇનસ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ સી થ્રી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ સી થ્રી માઇનસ. એટલે કે અહીં તદેવના નિયમનું પાલન થાય છે અને ગુણાકાર શું થાય છે, કોમ્યુટ થાય છે. કારણ કે જો અહીંયા મળ્યો છે એ જ ક્યાં મળે છે, અહીંયા મળે છે. એટલે કે બંનેમાં જે ગુણાકાર કરવાથી જવાબ શું મળે છે, એટલે કે એનું જે રોટેશન છે અને સ્થાન છે શું, એનું એ જ રહે છે. ત્રીજો નિયમ છે વ્યસ્તનો નિયમ. તો આમાં શું હોય છે કે સમૂહમાં દરેક સભ્ય પોતાનું વ્યસ્ત ધરાવે છે અને તે સભ્યોના તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર શું કહેવાય છે, તદેવ વિધિ ઈ આપે છે. આ ગુણાકાર શું હોય છે, કોમ્યુટેટિવ હોય છે. એટલે શું છે, એ ઇન્ટુ એ માઇનસ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો જે રોટેશન હોય છે, ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઇન્ટુ ઈ. તો જુઓ, એચ એ
એચ સી અને એચ બી, અહીંયા સી થ્રી કેમ કે ત્રણ અણુઓ છે એટલે અક્ષ તો શું બનશે, સી થ્રી જ બનશે, બરાબર 120નું રોટેશન. તો એચ એ, એચ બી અને એચ સી છે. હવે સી થ્રી પ્લસ કરીશું તો ત્યારે શું થશે, આ રોટેશન કઈ રીતે આમ થશે. તો અહીંયા એચ અહીંયા છે તો અહીંયા આવી ગયા. તો એચ એ, એચ બી અને એચ સી થાય છે. હવે સી થ્રી માઇનસ કરીશું તો આ રોટેશન શું થશે, આમ થશે. તો જે એચ સી અહીંયા છે ક્યાં નીચે આવી ગયા, તો એચ સી થયા, એચ બી અને એચ એ. તો શું મળી ગયું, મૂળ તદેવ વિધેય, જ્યાં ઈ હતો મૂળ રચના, એ શું મળ્યું સી થ્રી માઇનસ કરવાથી, એ જ મળી જાય છે. ફરીથી જુઓ, અહીંયા જોઈ લો, એચ એ, એચ બી અને એચ સી છે, એનું સી થ્રી માઇનસ કરીશું તો આ રીતે રોટેશન થશે. તો એચ એ છે એ ક્યાં આવી જશે, અહીંયા નીચે. તો એચ એ, એચ સી અહીંયા છે તો અહીંયા જશે. તો એચ સી અને એચ બી સી થ્રી પ્લસ કરીશું ત્યારે શું થશે, આ રોટેશન આમ થશે. તો એચ બી અહીંયા છે તો ક્યાં આવી જશે, અહીંયા એચ બી થશે, આ એચ સી થશે અને ઉપર ક્યાં જશે, એચ એ. તો એચ એ, એચ બી અને એચ સી, તો જે મૂળ રચના હતી એ જ રચના પાછી મળે છે. એટલે સી થ્રી પ્લસ ઇન્ટુ સી થ્રી માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, ઈ મળે છે. હવે આગળ શું, અહીં શું થાય છે કે સી થ્રી પ્લસ ઇન્ટુ સી થ્રી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ, ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, સી થ્રી માઇનસ ઇન્ટુ સી થ્રી પ્લસ. અહીં સી થ્રી પ્લસ છે અને સી થ્રી માઇનસ શું છે, એકબીજાના વ્યસ્ત છે. જ્યારે ઈ સિગ્મા વી એ, સિગ્મા વી બી અને સિગ્મા વી સી પોતે જ પોતાના વ્યસ્ત છે. આમ સી થ્રી વી બિંદુ સમૂહ માટે શું થાય છે કે વ્યસ્તના નિયમનું પાલન થાય છે. હવે સગુણનનો નિયમ છે તો સમૂહના નીચેનું પાલન કરવું પડે. એ ઇન્ટુ બી ઇન્ટુ સી હોય તો એ બી ગુણી શકાય. તો શું થાય છે, ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ શું થાય છે, સી થાય છે. આનો અર્થ શું થાય છે કે બી ઇન્ટુ સીનો ગુણાકાર કર્યા પછી એ વિધિ કરવાથી જે રચના મળે છે તે જ રચના પ્રથમ સી વિધિ પછી એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય તો એક્સ વિધિ કરવાથી મળે છે. તો એના માટે શું છે, જુઓ, સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી ઇઝ ઇક્વલ ટુ શું થશે, સિગ્મા થ્રી પ્લસ અને સિગ્મા વી એનો ગુણાકાર થશે અને સિગ્મા વી સી શું થાય છે, કૌંસની બહાર નીકળે, થાય છે કે નહીં એ તપાસવાનું છે. તો પહેલું શું થશે, સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી. તો અહીંયા જોઈ લો, એચ એ, એચ બી અને એચ સી એનું સિગ્મા વી સી કરીએ તો શું થાય છે, એચ એ, એચ બી અને એચ સી, બરાબર. તો એમાં સિગ્મા વી એ બી કરીએ તો શું થશે, અહીંયા સ્થાન જુઓ શું થયું, આ એચ અહીંયા હતા એ ક્યાં આવી ગયા, અહીંયા આવી ગયા, બરાબર. તો શું થઈ ગયું, એચ બી અને એચ એનું સ્થાન બદલાઈ ગયું, પણ એચ સી ક્યાં રહ્યા, તેના સિગ્મા વીસી થાય છે એટલે એચ સીનું સ્થાન બદલાશે નહીં, એ તેના ત્યાં જ રહેશે. હવે સિગ્મા શું લખ્યું છે, વી એ, તો જે એનું સ્થાન છે એ શું થશે, બદલાઈ જાય. તો એચ સી એચ એ થાય છે અને અહીંયા શું થાય છે, એચ બી. અહીંયા શું હશે, બી વિધિ કરીએ, સિગ્મા વી બી એટલે એચ બીનું સ્થાન શું થયું, બદલાયું નહીં. અને એચ સી અને શૂનું સ્થાન બદલાયું, એચ એનું. અને અહીંયા શું થાય છે, સી થ્રી માઇનસ એટલે આ જે વિધિ છે એનું શું કરવાનું છે, આ રીતે રોટેશન કરવાનું ઘડિયાળના દિશાની. તો એચ એ ક્યાં છે, અહીંયા છે, તો ક્યાં અહીં આવી જશે. તો એચ એ, એચ સી અને એચ એ, આ સી અહીંયા છે અહીંયા જશે અને એચ બી ઉપર જશે. તો એચ બી, એચ એ અને એચ સી. હવે સી થ્રી પ્લસ એ તો શું થશે, આનું રોટેશન કરીશું તો જે એચ અહીંયા છે આ રીતે રોટેશન થશે. સી થ્રી પ્લસ છે, સી થ્રી માઇનસ વન હોય તો ઘડિયાળના દિશામાં અને સી થ્રી પ્લસ હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે રોટેશન કરવાથી શું થાય છે, એચ એ અહીંયા ઉપર જશે. તો એચ એ, એચ બી અને એચ સી, જે મેન તદેય વિધેય ઈ હતું એ જ મળી જાય છે. તો સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, સી થ્રી પ્લસ ઇન્ટુ સી થ્રી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ મળે છે. હવે શું છે, સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી નક્કી. સૌ પ્રથમ અહીં સી થ્રી પ્લસ અને સિગ્મા વી એ નક્કી કરી શકાય. તો એચ એ, એચ બી અને એચ સી. હવે સિગ્મા શું કર્યું છે, વી એ કર્યા છે, બરાબર. તો આમાં શું થશે, એ છે એ ત્યાં ને ત્યાં જ રહેશે. સ્થાન શેનું બદલાશે, એચ બી અને એચ સીનું. તો એચ બીની જગ્યાએ એચ સી આવ્યા અને એચ સીની જગ્યાએ શું આવ્યા, એચ બી આવ્યા. હવે સી થ્રી પ્લસ કરીશું તો રોટેશન કઈ રીતે થશે, આમ રોટેશન થશે, બરાબર. તો શું થશે, આ રોટેશન કરીશું તો એ આમ રોટેશન થશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એચ એ કઈ આવી જશે, અહીં આવી જશે. તો એચ એ થશે, એચ સી થશે અને એચ બી થશે. તો અહીંયા શું થાય છે, સિગ્મા વી સી થાય છે, બરાબર. હવે શું કરવામાં આવે છે કે સિગ્મા વી સી ઇન્ટુ શું થાય છે, સિગ્મા વી સી કરવામાં આવે. તો જુઓ, એચ એ, એચ બી અને એચ સી એનું સિગ્મા વી સી કરીશું તો સીનું સ્થાન નહીં બદલાય, ખાલી શું બદલાશે, એચ અને બીનું સ્થાન, બરાબર. ફરીથી શું કર્યું, સિગ્મા વી સી કર્યું તો એચ સીનું સ્થાન તો એનાય રહેશે. ફરીથી શું થયા, એ અને બી બદલાઈ ગયા, તો એની જગ્યાએ બી અને બીની જગ્યાએ, એટલે મૂળ શું મળે છે, તદેય વિધેય ઈ. હવે તો સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી
સી ઇન્ટુ સિગ્મા વી સી ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? E મળે છે. આમ અહીં શું થાય છે કે સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? સી થ્રી પ્લસ ઇન્ટુ સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી સી, એટલે કે અહીં સહગુણનના નિયમનું પાલન થાય છે. હવે અહીં શું થાય છે કે ચાર નિયમોનું પાલન થાય છે તેથી સમૂહ ગુણાકાર કોષ્ટક બનાવી શકાશે. જેથી સી થ્રી વી બિંદુ સમૂહ માટે ગુણાકાર કોષ્ટક નિયમ, સી થ્રી વી છે ઈ, સી થ્રી પ્લસ અહીંયા શું છે દ્વિતીય વિધિ અને અહીંયા પ્રથમ વિધિ, સી થ્રી પ્લસ સી થ્રી માઇનસ સિગ્મા વી એ સિગ્મા વી બી અને ઈ હશે તો ઈ મળશે, સી થ્રી પ્લસ હશે સી થ્રી પ્લસ ઈ, એમાં તો શું મળશે બધામાં સેમ મળશે. હવે સી થ્રી પ્લસ આવશે તો ઈનું સી થ્રી પ્લસ થાય છે, પછી સી થ્રી પ્લસનું સી થ્રી માઇનસ થાય છે, સી થ્રી માઇનસનું ઈ મળે છે, વી એનું વી બી મળે છે, વી બીનું વી સી અને વી સીનું વી એ. એ રીતે આ શું છે આખું કોષ્ટક. સી થ્રી માઇનસ માટે શું થશે? ઈનું સી થ્રી માઇનસ થાય છે, સી થ્રી પ્લસનું ઈ થાય છે, સી થ્રી માઇનસનું સી થ્રી પ્લસ થાય છે, પછી સિગ્મા વી સી સિગ્મા વી અને સિગ્મા વી બી, જે આ છે આખું કોષ્ટક દ્વિતીય વિધિ અને પ્રથમ વિધિ માટેનું કોષ્ટક. હવે જોઈએ સી ટુ વી બિંદુ સમૂહ માટે ગુણાકાર કોષ્ટક. તો જે એચ ટુ ઓ સમૂહ છે એ સી ટુ વી બિંદુ સમૂહ ધરાવે છે. તો એચ ટુ ઓ બિંદુ લઈ લીધો તો ઓ એચ એચ આ ઉપરની કક્ષક સાથે સી ટુ ઝેડ અહીંયા એક્સ થશે અને વાય સિગ્મા એક્સ ઝેડ અને સિગ્મા વાય ઝેડ. સમિતિ તત્વો તો ઈ સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ, સી ટુ ઝેડ તો સી ટુ ઝેડ, સિગ્મા એક્સ ઝેડ તો સિગ્મા એક્સ ઝેડ અને સિગ્મા વાય ઝેડ તો વાય ઝેડ થશે. હવે ગુણનનો નિયમ છે તો અહીં શું થાય છે કે કોઈપણ બે સભ્યોનો ગુણાકાર સમૂહના અન્ય સભ્ય બરાબર થાય છે, તેથી ગુણનના નિયમનું શું થાય છે પાલન થાય છે. માટે લીધું જો સી ટુ ઇન્ટુ સિગ્મા એક્સ ઝેડ છે ઇઝ ઇક્વલ ટુ શું થાય છે સિગ્મા વાય ઝેડ, તો શું મળશે સિગ્મા ઝેડ એક્સ ઝેડ ઇન્ટુ સી ટુ. એચ છે એચ એ અને એચ બી એક્સ વાય ઝેડ. હવે શું કર્યું સિગ્મા એક્સ ઝેડ કર્યા તો માઇનસ શું બન્યો માઇનસ, બરાબર માઇનસ વાય બન્યો, તો સ્થાન બદલાઈ ગયું, એચ બીની જગ્યાએ એચ એ અને એચ બીની એચ એની જગ્યાએ એચ બી, એટલે એચ એ એચ બી. હવે સિગ્મા ટુ ઝેડ કર્યું એટલે શું કર્યું અહીંયાથી ભ્રમણ આમ આપ્યું તો શું થશે એચ એની જે એચ એ આવી ગયો અને એચ બી, એટલે અહીંયા શું થાય છે માઇનસ એક્સ બને છે, માઇનસ એક્સ વાય અને ઝેડ, એટલે કે સિગ્મા એક્સ ઝેડ ઇન્ટુ સી ટુ ઝેડ કરીશું તો મળે છે શું સિગ્મા વાય ઝેડ મળે છે, એટલે માઇનસ એક્સ એક્સ શું થશે માઇનસ થશે. હવે બીજું એક્સ વાય ઝેડ પહેલાં સી ટુ ઝેડ કરીશું તો આ રીતે બદલાશે તો સ્થાન બદલાઈ જશે, એચ એની જગ્યાએ એચ બી અને એચ બીની જગ્યાએ એચ એ, એટલે શું થશે માઇનસ એક્સ અને માઇનસ વાય થશે. અહીંયા સી ટુ ઝેડ છે એટલે એક્સ અને વાય શું બનશે માઇનસ બનશે, અને સિગ્મા એક્સ ઝેડ કરીશું એટલે શું બને છે સિગ્મા વાય ઝેડ થશે અહીંયા, એટલે માઇનસ એક્સ બનશે, તો અહીંયા સ્થાન શું થશે બદલાઈ જશે એચ એ અને એચ બી થશે. અહીં બધા ગુણાકાર કોમ્યુટ થતા હોવાથી શું છે આ સમૂહ આબેલિયન સમૂહ છે. હવે તદેવનો નિયમ, તદેવનો નિયમ અહીં શું થશે ઈ ઇન્ટુ સી ટુ ઝેડ કરીશું તો સી ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સી ટુ ઝેડ ઇન્ટુ ઈ, ઈ ઇન્ટુ સિગ્મા એક્સ ઝેડ કરીશું તો સિગ્મા એક્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઝેડ ઇન્ટુ ઈ થશે, અને ઈ ઇન્ટુ સિગ્મા વાય ઝેડ કરીશું તો સિગ્મા વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ઝેડ અને સિગ્મા વાય ઝેડ ઇન્ટુ શું થશે ઈ થશે. પછી વ્યસ્તનો નિયમ છે તો વ્યસ્તના નિયમો શું થાય છે સી ટુ ઝેડ ઇન્ટુ સી ટુ ઝેડ કરીશું તો ઈ મળે છે, પછી સિગ્મા એક્સ ઝેડ કરીશું તો ઈ મળશે, સિગ્મા વાય ઝેડ કરીશું તો ઈ મળશે, સી ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ઝેડ તો શું થાય છે એક્સ વાય ઝેડ એચ એ એચ બી સિગ્મા વાય ઝેડ કરીશું તો અહીંયા શું થાય છે માઇનસ થઈ જશે એક્સ, તો એચ એ અને એચ બી સ્થાન શું રહેશે એનું એ જ રહેશે એચ એનું એચ બી થશે. સી ટુ ઝેડ કરીશું ત્યારે શું થશે સ્થાન બદલાઈ જશે અને જવાબ શું મળશે એક્સ ઝેડ મળે એટલે માઇનસ વાય થશે એચ બી અને એચ એ. હવે સિગ્મા વાય ઝેડ ઇન્ટુ સિગ્મા એક્સ ઝેડ કરીશું તો એચ એ શું છે એચ એ એચ બી એક્સ વાય ઝેડ, સિગ્મા એક્સ ઝેડ કરીશું એટલે તો માઇનસ વાય થઈ જશે અને શું થશે સ્થાન બદલાઈ જશે, તો એચ બીની જગ્યાએ એચ એ અને એચ એની જગ્યાએ એચ બી અને સિગ્મા એક્સ અહીંયા શું થશે સી ટુ ઝેડ થશે, જવાબ એક્સ વાય થશે એટલે જવાબ શું મળશે સી ટુ ઝેડ એટલે માઇનસ એક્સ અને માઇનસ વાય થશે તો મળશે શું એચ બી અને એચ એ મળશે. સી ટુ બિંદુ સમૂહ માટેનો કોષ્ટક ગુણાકાર તો અહીંયા સી ટુ બી છે ઈ છે અહીંયા ઈ છે તો ઈનું ઈ મળે છે, સી ટુ ઝેડનું સી ટુ મળે છે, સિગ્મા એક્સ ઝેડનું સિગ્મા એક્સ ઝેડ અને વાય ઝેડનું વાય ઝેડ મળે છે. હવે સી ટુ ઝેડ અક્ષ લખીશું તો સી ટુ મળશે, ઈ મળશે, સિગ્મા વાય ઝેડ અને સિગ્મા એક્સ ઝેડ, એક્સ ઝેડ લખીશું તો ઈનું એક્સ ઝેડ મળશે, સિગ્મા વાય ઝેડ મળશે, ઈ અને સી ટુ મળશે, અને વાય ઝેડ માટે સિગ્મા વાય ઝેડ સિગ્મા એક્સ ઝેડ ઈ ટુ અને ઈ મળે છે. હવે સહગુણનનો નિયમ તો સી ટુ ગુણ્યા એક્સ સિગ્મા એક્સ ઝેડ લઈશું તો શું મળે છે સિગ્મા વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ સી ટુ ઇન્ટુ સિગ્મા એક્સ ઝેડ ઇન્ટુ સિગ્મા વાય ઝેડ.
सिग्मा वाई जेड इंटू सिग्मा वाई जेड एट्ले शू मैं सी टू इंटू सी टू इज इक्वल टू शू थे ई इंटू ई मे हवे शू सी टू एच बिंदु समूह मे गुणाकार कोष्टक तो जो ट्रांस एच टू ओ टू हो ट्रांस वन टू डाइक्लोरो इथिलीन अथवा ट्रांस एन टू एफ टू वगैरह सी टू एच बिंदु समूहों धरावे एच टू मैं शू थे अँ अक्ष थे सी टू और शू थ सीग्मा एच समक्षितिज आरसी तल ई ई मैसे सी टू जेड मैं सीग्मा एच एक्स वाय सीग्मा एच एक्स वाय मैं तदे विध उत्क्रमण बिंदु आई हे समिति केन्द्र तो आई मैं ગુણનના નિયમમાં શું થાય છે કે અમુક સમૂહના જે કોઈ પણ બે સભ્યોનો ગુણાકાર શું થાય છે ત્રીજા સમૂહના ત્રીજા સભ્ય બરાબર થાય છે આમ ગુણમનો નિયમ પડાય છે અને અહીં બધા ગુણાકાર શું થાય છે કોમ્યુટ થાય છે એટલે તેથી સમૂહ શું છે આબેલિયન છે હવે સી ટુ ઝેડ ઇન્ટુ સિગ્મા એચ એક્સ વાય લખીશું તો આઈ મળશે અને સિગ્મા એચ સી ટુ મળશે હવે જો સી ટુ એચ સિગ્મા એચ એટલે જો એચ વન ઓ છે વન અને ટુ અને એચ ટુ સિગ્મા એક્સ છે હવે શું છે સિગ્મા એચ કરીશું તો શું રહેશે એચ વન અને એચ ટુ થાય છે એક્સ વાય અને માઇનસ ઝેડ થઈ ગયું બરાબર હવે સી ટુ ઝેડ કરીશું ત્યારે શું થાય છે એચ ટુ પછી આ સ્થાન શું હતું બદલાઈ ગયું એચ ટુની જગ્યાએ એચ વન અને એચ વનની જગ્યાએ એચ ટુ તો એચ ટુ અને એચ વન માઇનસ એક્સ માઇનસ વાય અને માઇનસ ઝેડ થાય છે સિગ્મા એચ ઇન્ટુ સી ટુ કરીશું તો જો એચ વન એચ ટુ છે તો સિગ્મા વાય ઝેડ સી ટુ ઝેડ કરીશું તો માઇનસ એક્સ માઇનસ વાય થઈ ગયા બરાબર તો અહીંયા શું થશે એચ એચ ટુ અને એચ વન અને પછી શું કર્યું સિગ્મા એચ એટલે ત્રણે ત્રણ શું થઈ ગયા માઇનસ થઈ ગયા માઇનસ એક્સ માઇનસ વાય અને માઇનસ ઝેડ તદેવનો નિયમ લખશું તો તદેવના નિયમ મુજબ શું થશે ઈ ઇન્ટુ સી ટુ ઇઝ ઇક્વલ ટુ સી ટુ થાય છે ઇઝ ઇક્વલ ટુ સી ટુ ઇન્ટુ શું થાય છે ઈ થાય છે પછી ઈ ઇન્ટુ સિગ્મા એચ તો ઇઝ ઇક્વલ ટુ શું થશે સિગ્મા એચ ઇન્ટુ ઈ થાય છે ઈ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ શું થશે ઈ થશે વ્યસ્તના નિયમમાં શું થશે વ્યસ્તના નિયમ મુજબ અહીં દરેક વિધિ પોતાનું જ વ્યસ્ત હોવાથી સી ટુ ઝેડ ઇન્ટુ સી ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ મળશે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એચ એટલે ઈ મળશે આઈ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ પણ શું મળે છે ઈ મળે છે હવે આગળ આઈ ઇન્ટુ સી ટુ ઝેડ હવે આ લીધું છે એચ વન એચ ટુ તો એક્સ વાય ઝેડ થયું બરાબર સી ટુ ઝેડ છે તો શું થશે અહીંયા બદલાઈ ગયું આનું રોટેશન થશે એટલે એચ ટુ એચ વન થઈ ગયા તો શું થશે માઇનસ એક્સ માઇનસ વાય થશે ઝેડ શું થશે પ્લસ રહેશે આઈ કરીશું એટલે શું મળે છે સિગ્મા એક્સ વાય મળે છે એટલે સ્થાન બદલાઈ ગયું પણ ઝેડ માઇનસ ઝેડ થઈ ગયા બરાબર હવે શું થાય આઈ સી સી એચ એક્સ વાય છે બરાબર તો એચ વન એચ ટુ તો એક્સ વાય ઝેડ થયા એક્સ વાય કરીશું એટલે ઝેડ શું થશે માઇનસ થશે અને છેલ્લે શું કરીશું સી ટુ ઝેડ આઈ છે એટલે શું થશે એક્સ અને વાય માઇનસ થશે આ ચિહ્ન સ્થાન શું થશે બદલાઈ જશે આમ સી ટુ એચ માટે ગુણાકાર કોષ્ટક નીચે મુજબ છે તો એનું કોષ્ટક છે જો પ્રથમ વિધિ સી ટુ એચ હોય તો ઈમાંથી ઈ મળે છે સી ટુમાંથી સી ટુ સિગ્મા એચ એક્સ વાય તો સિગ્મા એચ અને આઈનું શું મળે છે સિગ્મા એચ જે આપણે વિધિ કરીએ છીએ અને જે મળે છે એ કોષ્ટકમાં લખવાનું હવે સી ટુ ઝેડ હશે એનું ઈનું સી ટુ મળે છે પછી સી ટુ ઝેડનું ઈ મળે છે સિગ્મા એચ એક્સનું આઈ મળે છે અને આઈનું શું મળે છે સી ટુ મળે છે હવે સિગ્મા એચ આઈ ઈ અને ઈ આ રીતે હવે સી ટુ ઇન્ટુ સિગ્મા એચ છે તો આઈ થશે પછી સી ટુ ઇન્ટુ સિગ્મા એચ ઇન્ટુ આઈ પછી આઈ ઇન્ટુ આઈ તો સી ટુ ઇન્ટુ સી ટુ અને ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ હવે છેલ્લો ટોપિક એક છે સમિતિ અને પ્રકાશ ક્રિયાશીલતા વિશેનો શું સંબંધ છે એ ખાલી આપણે થોડું જોઈ લઈએ જો અણુ અને તેનું આરસી પ્રતિબંધ એકબીજા પર બંધ બેસતી ગોઠવણ ધરાવતો હોય તો તે સંયોજન શું હોય છે પ્રકાશ અક્રિયાશીલ હોય છે પરંતુ એકબીજા પર બંધ બેસતા ના હોય તો તેઓ શું થાય છે પ્રકાશ ક્રિયાશીલ થાય છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતાનો આ ગુણધર્મ છે અણુની સમિતિ ઉપર આધારિત હોય છે હવે શું માનવામાં આવે છે કે જો અણુ સમિતિ તલ સિગ્મા અથવા સમિતિ કેન્દ્ર આઈ ધરાવતો હોય તો પ્રકાશ અક્રિયાશીલ હોય છે ત્યારે તેનાથી ઉલટું કે સિગ્મા કે આઈ બેમાંથી એક પણ તત્વ હાજર ના હોય તો અણુ શું થશે પ્રકાશ ક્રિયાશીલ હોય છે આનો અર્થ એમ થાય કે સિગ્મા કે આઈ તત્વોની ગેરહાજરી અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે શું છે જવાબદાર છે પરંતુ શું થાય છે કે આ સમજણ અધૂરી છે તો એના માટે હવે શું કહેવામાં આવે છે કે જો અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે સિગ્મા કે આઈની ગેરહાજરી શું છે આવશ્યક છે એ સમજ કંઈક શું છે અપૂરતી છે હવે શું કહે છે કે અણુની પ્રકાશ ક્રિયાશીલતાને એસએનના સંદર્ભમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય જો અણુમાં એસએન એટલે શું થાય છે અયોગ્ય ભ્રમણકક્ષ સીએન હોય તો યોગ્ય ભ્રમણકક્ષ થાય છે તો અણુમાં એસએન ગેરહાજર હોય તો પ્રકાશ ક્રિયાશીલ અને એસએન હાજર હોય તો પ્રકાશ અક્રિયાશીલ થાય છે આરસી તલ સિગ્મા કે જે અયોગ્ય ભ્રમણક શું છે એસ વનને સમતુલ્ય છે અને સમમિતિ કેન્દ્ર જે અયોગ્ય ભ્રમણક એસ ટુને સમતુલ્ય છે
સાથેની શું કરવામાં આવે છે કે બધી જ અયોગ્ય બ્રહ્મણકક્ષો વિધિ દરમિયાન અણુના જે જમનેરી સ્વરૂપોને ડાબેરી સ્વરૂપમાં શું કરે છે, પરાવર્તિત કરે છે, એટલે કે મૂળ રચનાનું આરસી પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે. જે મૂળ રચના સાથે શું થાય છે, બંધ બેસતું થતાં અણુ પ્રકાશ અક્રિયાશીલ બને છે. આમ એસએન ધરાવતા અણુઓ શું થાય છે, પ્રકાશ અક્રિયાશીલ હોય છે. જ્યારે શું થાય છે કે બ્રહ્મણ યોગ્ય બ્રહ્મણક્ષ સીએન અણુના મૂળ સ્વરૂપને તે સ્વરૂપમાં બદલાયાની સિવાયને રાખે છે, એટલે કે યોગ્ય બ્રહ્મણક્ષ હોય છે આથી ફક્ત યોગ્ય બ્રહ્મણક્ષને ધરાવતા નિસમ અણુઓ જેવો સીએન હોય છે, અને જે શું હોય છે, પ્રકાશ ક્રિયાશીલ હોય છે. એ તો અક્રિયાશીલ ને ક્રિયાશીલ, જો આરસી પ્રબંધ એકબીજા પર બંધ બેસતા હોય તો અક્રિયાશીલ, અને બંધ બેસતા ના હોય તો ક્રિયાશીલ. તો એસએન છે એ પ્રકાશ અક્રિયાશીલ છે, કારણ કે એકબીજા પર બંધ બેસતા આવી જાય છે, અને સીએન છે એ પ્રકાશ ક્રિયાશીલ છે, કારણ કે એકબીજા પર બંધ બેસતો આવતો નથી. તો આ હતું સંમિતિ અને પ્રકાશ ક્રિયાશીલતા વિશેનો સંબંધ. થેન્ક યુ.